સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. એક્શન. ગભરાશો નહીં, ડરશો નહીં ને ડરાવશો નહીં. આ છે અમારી ચેનલ અડકો ધડકોનો મોટો. ના ના, આ કોઈ હોરર કે ક્રાઇમ ઝોનની વાત નથી. આ તો આસપાસ બનતી સામાજિક સમસ્યાઓને રોકવા અને ટોકવાનો પ્રયાસ. હે, હા, તો આજે આપણો વિષય છે, જે કોઈ છોકરીને આપે દગો. કોણ છે આ ગગો? અરે યાર, ઉપાડી લે, ઉપાડી લે. હા, હું શું કહું છું, સવારથી ઉલટી જેવું થાય છે, ચક્કર આવે છે, હે, અને ખાટું ખાવાનું મન થાય છે. હા તો ખાઈ લે, પૂછવાની શું જરૂર છે? હું કામમાં છું, પછી તને ફોન કરું. ચલ ચલ ભાઈ. પત્યું તારું? હા, તું ચાલુ કર. રેડી? હા, રેડી રેડી. એક્શન. ગભરાશો નહીં, ડરશો નહીં ને ડરાવશો નહીં. આ છે અમારી ચેનલ અડકો દડકોનો મોટો. જે બે શું મગજ મારી છે, પતાવ ને યાર. બે યાર, હમતી નહીં યાર. મેં કીધું તો એ જોતું. ઉભરે ઉભરે. હેલો હેલો, શું ખઈલે ખઈલે કરીને ફોન કટ કરી દે છે? આખી વાત તો સાંભળ. અરે રાહુલ, મને કઈક લોચા લાગે છે. લોચા? સેના લોચા? કઈ સમજાય એવું બોલ ને યાર. એમ સમજાય એવું બોલું તો સાંભળ, તું પપ્પા બનવાનો છે. હે, શું બોલે તું? જો કઈ ફાઇનલ નથી, પણ મને એવું લાગે છે કે કદાચ હું માં માની માની. તું તું રહેવા દે, બધું રહેવા દે. તું એક કામ કર, દવાખાને જા, ડોક્ટર ને મળ, પછી આ બધું કર. આવી રીતે તો કોઈ માણસ ઉકલી જાય યાર. પણ જો સાચું હશે ને તો હું ઉકલી જઈશ, એ ફાઇનલ. અરે તું તું આવી આવી રીતે ના બોલ. તું દવાખાને જા, દવાખાને જઈને પહેલા મળ, પછી પછી આપણે કંઈક કરીએ છે ને. હું તારી સાથે જ છું યાર. સારું. હા, પણ હોસ્પિટલ હું એકલી નહીં જઉં. હા, તારે મારી સાથે આવવું જ પડશે, સમજ્યો? હા હા હા, હું આવીશ આવીશ. શું થયું? મર્યા. મર્યા એટલે શું કર્યું તે બોલ. શું કહું યાર, જોરદાર વરસાદ પડતો હતો, વાદળા ગરજતા હતા, કોયલ ચૂચું કરતી હતી, ડેટકાઓ પાણીમાં છપછપિયા મારતા હતા. એ પણ ભીંજાયેલી હતી અને હું પણ ભીંજાયેલો હતો. એ પણ ધ્રુજતી હતી, હું પણ ધ્રુજતો હતો. અચાનક વીજળી પડી અને એ મને ભેટી પડી. પછી 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 શું થયું? પછી બધું થઈ ગયું યાર. એટલે બધું જ? બધું જ, પણ મેં કોઈ જાણ્યું જ નથી કર્યું. આ બધું આ બધું થઈ ગયું. તું હા હા, તું ક્યાં કરે છે, બધું થઈ જાય છે. અહીંયા તું હીરો જેવી સ્ટાઇલો નથી મારતો, થઈ જાય છે. હે ને, એમાં ને એમાં અંગૂઠા ઓછા મળે છે. વાહ. અરે ભાઈ, પણ તું આટલું બધું ટેન્શન છે નું લે લે. હે ભાઈ, હું તારી સાથે છું ને. હે, છું ને. અરે એનું જ તો ટેન્શન છે મારી મમ્મીને. હું તારી જોડે ફરું, એમને જરાય નથી ગમતું. એક વાત કહું? અલ્યા, હું તારી જોડે ફરું ને, મારા ઘરવાળાને નહીં ગમતું, એમાં મારા બાપાને તો બિલકુલ નહીં ગમતું યાર. આ જો આ જો, મારા પપ્પાનો ફોન આવ્યો. યાદ કર્યા ને તાર તું લાંબુ જીવન માં અપજો જે. આપ આપ ગુડ ન્યૂઝ આપ પાપાજી. હેલો, ક્યાં છે તું? પેલા કિશનિયા સાથે રખડતો નથી ને તું? બોલો ને, કામ શું હતું? અલે કિશનિયા સાથે રખડવાનું બંધ કર અને ઘરે માર. શું કામ છે? અરે કામવાળી ની ઘરે બધા મહેમાન આવ્યા છે, ઘરે આવને ભાઈ. આવ જલ્દી. અરે હું ગજાનંદ, અમે ચાર પેઢીઓથી અહીંયા વડનગરમાં રહીએ છીએ. હું અને મારા ફાધર બંને આર્મીમાં, અને આ અમારો ગોવર્ધન, ખાવાનો શોખીન. જોકે અત્યારે ખવડાવવાનો પણ એટલો જ શોખીન, આ ભજીયા છે ને એને જ બનાવે છે. વાહ ભાઈ વાહ, હંસાબેન ને રસોઈની કેવી શાંતિ. હા હા,
શું છે કે એ જમાનો અલગ હતો ને અત્યારનો જમાનો અલગ છે, શું કહો છો પ્રવીણ કુમાર? આ બાજુ પણ જોજો. કુમાર ના કહેવાય, નક્કી તો થવા દો. ના ના, હવે ના રોકશો ભાભી, કહેવા દો કુમાર. અમને પણ પ્રિયા બહુ જ ગમે છે. હા પણ હવે પ્રવીણને તો પૂછો, એને ગમે છે. હા હા, મારી હા છે. મારી પણ હા છે. હવે તમે છોકરા વાળા. અરે વાહ. અને અમે છોકરી વાળા. જી જી. ક્યાં છે રાહુલ? રખડતો છે ક્યાંક ભાઈબંધો જોડે. અરે બાપુજી પ્લીઝ. નહીં, આવી જશે થોડી વારમાં, આવી જશે, આવતો જશે. અરે હા, આવ્યો. જો રાહુલ, કમ કમ, આવ આવ. નમસ્તે. નમસ્તે રાહુલ, મારો દીકરો. બેટા રાહુલ શું કરે છે? ગામનું કરે છે. મજાક મજાક મજાક. બાપુજીને છે ને આવું બધું, આમ આવું બધું બોલીને મજાક મશ્કરી કરવાની બધી આદત છે ને, એટલા માટે પ્લીઝ બાપુજી શાંતિ રાખો ને. એટલે કરો છો શું તમે? અડકો દડકો નામની ચેનલ છે અમારી યુટ્યુબ પર. મેં જોયા છે તમારા વિડીયોઝ. એક્ટિંગ ઠીક છે, પણ આમાં તમારું કરિયર નથી. એ તો આમાં જ ટાઈમ પાસ, પછી કેટરિંગના મારા બિઝનેસમાં લાગી જશે ને. હે હંસાબેન, અમારી દીકરી તમારા ઘરે, તમારી દીકરી અમારા ઘરે. મને લાગે છે રાહુલ અને આરતી બેની જોડી ફિટ છે. હા હા, મને પણ પસંદ છે બેટા આરતી. હા. અરે તો પછી ચાલો ચાલો, નાસ્તો કરો, મોઢું મીઠું કરો. બાબુજી પ્લીઝ તમે રહેવા દો, એ લોકોને કરવા દો ને. લો પ્લીઝ નાસ્તો કરો ને. હું શું કહું છું, મને થોડોક ટાઈમ આપો ને વિચારવાનો. બાથરૂમ જવું છે. સારું સારું, રાહુલને વિચારી લેવા દો, અમે તમારા જવાબની રાહ જોઈશું. ચલો પ્રવીણ. પ્રવીણ ચાલ, જવાનું છે. એ બગવાઈ ગયા છે, સાચવીને લઈ જજો જરા, પડે નહીં. અરે બેટા માની જાને પ્લીઝ. અરે પણ રાહુલ, વિચારવાનું તો અમારે હતું તને જન્મ આપતા પહેલા. મમ્મી 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 શું, તારા લીધે બધું સાંભળવું પડે મને. પણ મમ્મી મારી વાત તો. એ પણ ને બણ વાળી, જો સાંભળી લે, તારા લગન આરતીના સાથે થશે અને પ્રિયાના લગન પ્રવીણ કુમાર સાથે, બસ ધેટ્સ ફાઇનલ. હા તો પ્રિયાના લગન કરાવવાનો હું ક્યાં ના પાડું છું, મારું રહેવા દો એમ કહું છું. શું રહેવા દો ભાઈ, આને આટા સાટા પદ્ધતિ કહેવાય, બંનેનું આવી રીતે થાય એકબીજા સાથે તો ના કરો. આ રીતે જ લગન થશે, આ ઘરની પરંપરા છે. તો તમારી પરંપરાના કારણે મને બલીનો બકરો બનાવવાનો? એ પૂછી જો તારા બાપાને, એને પણ બલીનો બકરો મેં જ બનાવેલો. પૂછી જો, મેં તને વેચ્યો તો ને. નિર્ણય લેવા માટે એક મહિના ની અંદર તું નિર્ણય લઈ લેજે, નહીતર હું આ એક મહિના ની અંદર તારા લગ્ન કરાવીને જ રહીશ. બાપના બોલે. યસ, બાપના બોલે એટલે આ બાપના બોલે. સે જગ્યા પર જવા દો ભાઈ. મમ્મી છોડો. અરે કર તારી જે કરવું હોય. અરે ફેર વિના કે કોનો ફોન છે બે યાર. આવ છું. ઓ અરે પણ શું છે આ ખખડા ખખડી, ચાનું છે, શું છે આ બધું? પેલી હંસાના ઘેર છોકરી વાળા આવ્યા હતા. જો આમ ને આમ બધું સરેડે પાર પડ્યું ને તો કિશન પેલા રાહુલિયાનું ગોઠવાઈ જશે. તો તો આપણા ઘરમાં શરણાઈ ક્યારે વાગશે? હું તો તૈયાર જ છું. એ એવર રેડી, તું શાંત રહે ને. હા, અને જો પેલા ગોવર્ધનને ત્યાં માંડવો બંધાય ને, એ પેલા આપણા ઘરે માંડવો બંધાશે, ગેરંટી. એટલે જ કહું છું, કિશનની વાત ચલાવો. મારી વાત ચલાવો ને. એ તું ગપમર ને. હા બળદિયા, 35-35 છોકરીઓ દેખાડી તને, બધીએ તને રિજેક્ટ કરી દીધો, એમાં અમે શું કરીએ? હું એનું ક્યાં કહું છું કે તમે એની વાત કરો છો તે, હું કિશનની વાત કરું છું. હા ઠીક છે, સમજી ગયો. હા હવે આનું પડતું મૂકું અને પેલા કિશનની વાત કરું, એમ જ ને. તો મારે શું કરવાનું, મારા કી જિંદગી ગલ્લે જ બેસવાનું? અરે નહીં બેટા, તને કોઈ છોકરી ગમે, એ તને હા પાડે તો કેજે ને, અમે પણ હવે રેડી છીએ. હા હોય ત્યારે પોતાની જ વાતો કરતો હોય છે.
આવ્યો બેટા, આય સારું થયું આવી ગયો, આવતો રહે હેડ ચાલ. માં કકડીને ભૂખ લાગી છે. ભૂખ તો લાગી જોઈને આપું 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 તને. પહેલા મને એક વચન આપ, આ વર્ષે તારા લગ્ન થઈ જવા જોઈએ. છોકરી તો મળવી જોઈએ. મન તો ગમે તેવી ચાલશે. છો બેટા, પહેલા ભાઈનું થઈ જવા દે, પછી તારી વાત. હ અત્યારે ચૂપ રહે તું. પણ મોટો તો હું છું. હા તું મોટો છે ને, એ જ ખોટો છે. ખબર નથી કોના પર ગયો. દાળ બહુ સારી બની. ખાઓ. રૂમ જોઈએ છે? રૂમ હાસ્તો. એકલા જ છો? કોઈ એકલું આવે, જમવા આવ્યો છું કઈ. શું નામ છે? એટલે કે નામ પૂછતો હતો. હવે નામનું છોડો ને આઈડી રાખો ને. અરે છોડો ને પાર્ટી, આવા કામમાં આઈડીની જરૂર નથી. લખી રાખજો, આવા કામમાં આઈડીની જરૂર નથી. યા તો હું શું કહું, આઈડી ના લા તો પોલીસ બોલીસની કોઈ મગજમારી નહીં ને. અરે પાર્ટી, કઈ પોલીસ બોલીસ ના આવે, આપણે તો ઉપર સુધી ઓળખાણ છે. હે, આપણે તો રોજનું છે. લો પાછો આમનું રોજનું છે એ લખી લેજો. બોલો કેટલા કલાક જોઈએ છે રૂમ? 2, 4, 6, 8, 10. દસ દસ પૂરા દસ. સ્ટેમિના સોલિડ છે હો પાર્ટી. એટલે હું તો જોતા સમજી ગયો તો. સોરી હો ભાભી, ખોટું ના લગાડ. ભાભી ભાભી લઈને આવવાનું, ભાભી લઈને આવવાનું તો ઘરે ના રહું. ઓહો, ક્યારની ફોન કરતી હતી? ક્યાં હતો તું? શું કરતો હતો? ફોન કેમ નતો ઉપાડતો તું? અરે મેં ફોન ઉપાડ્યો જ ને, તો ઉકલી ગયો હોત, સમજી તું? શું તો, અરે ક્લિનિક કઈ બાજુ જવાનું છે બોલ ને યાર. હા ચલ, અહીંયાથી આગળથી રાઈટ. ચાલ ચાલ તારી બ. ગોપાલ, એક જણ છૂટવો ના જોઈએ. ચાલ. અરે ગોપાલ રેવા દે ને. ચાલ ચાલ ચાલ, નિકાળ નિકાળ, એક કેટને નિકાળ. ચાલ 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 ચાલ. નહીં સાહેબ, બા સલા ખવા. ઓ બા, બહુ વાગે. એ કેટલો ટાઈમ થયો છે તમારા મેરેજનો? એક વર્ષ. એટલે એટલે એમ કે અમારા પ્રેમને 2 વર્ષ ને લગ્નને 1. હું એમ જ કહેવા માંગતો હતો બેન. ઓકે, જો બાળક રાખી લો તો સારું છે, પછી આગળ જતા બાળક રાખવામાં તકલીફ પડે. ના રખાય. હા, એમનું એવું કહેવું છે કે પહેલાં થોડા સેટલ થઈ જઈએ પછી. હું એમ જ કહેતો હતો મેડમ. જુઓ, ડૉક્ટર તરીકે એક મારું સજેશન છે, બાળક રાખી લો તો સારું છે, પછી જેવી તમારી મરજી. દવા આપું છું, ટાઈમસર લઈ લેજો. તે છતાં પણ એકવાર શાંતિથી વિચારી લેજો. હા, થેન્ક યુ ડૉક્ટર. મોસ્ટ થેન્ક યુ ડૉક્ટર. અરે ચકુરી, તું ટાઈમસર દવા લઈ લેજે અને દૂધમાં લેજે, પાછી પાણીમાં ના લેતી, એમાં ગરમ પડે, ખબર છે તને? અરે વાહ, આજે તો તને મારી બહુ ચિંતા થાય છે. તારી ચિંતા કરું તો તકલીફ, ચિંતા ના કરું તો તકલીફ. ખરી જ દૂધ હોય યાર. તું ભી રે, હું બાઇક લઈને આવું છું. હા ઓકે. રિદ્ધિ, ભાઈ તું અહીંયા શું કરે છે? ભાઈ હું અહીંયા સ્કૂલના કામથી આવી હતી, બસ હવે સ્કૂલે જ જતી હતી. અચ્છા, તો હું ત્યાં જ જઉં છું, ચાલ તને ડ્રોપ કરું. અરે પણ ભાઈ, લેટ્સ મૂવ. ભાઈ આમ અચાનક મારી ટ્રાન્સફર થઈ છે ને, અને મારે તને સરપ્રાઈઝ આવી હતી એટલે મેં તને કહ્યું નહીં. હવેથી હું અહીંયા જ છું તારી સાથે. એ યાર કોણ હતું આ? રિદ્ધિ, તારો ફોન વાગે છે. હા હા ભાઈ. ભાઈ ભાભી ક્યાં? એને હું ઘરે ઉતારીને આવ્યો. એણે મને બહુ કહ્યું કે રિદ્ધિબેનને કહી દો તમે આવવાના છો.
પણ મારે તો તને સરપ્રાઈઝ આપી હતી ને. કેવી લાગી સરપ્રાઈઝ? ખૂબ સરસ. ફોન કેમ નહીં ઉપાડ્યા? રિદ્ધિ. હા ભાઈ. ઓલ ઓકે ને? હા હા. ભાઈ સ્કૂલ આવી ગઈ છે, હું જાઉં. હા સાંજે મળીએ. શેમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો.